માંગરોળ સામાજિક સદભાવ સમિતિ દ્વારા સમલૈંગિક લગ્નને માન્યતા ન આપવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢના માંગરોળ સામાજિક સદભાવ સમિતિના નેજા હેઠળ સમસ્ત હિન્દુ સમાજની વિવિધ જ્ઞાતિ મંડળોના આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવે સમલૈંગિક લગ્નને સુપ્રીમ કોર્ટ માન્યતા ન આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી. ભારતની સર્વોચ્ચ અદાલતમાં સમલૈંગિક લગ્નના અધિકારને કાયદેસર બનાવવાનો વૈધાનિક માન્યતા આપવા માટેની અરજી આપવામાં આવી છે, જેનો નિર્ણય લેવાની તૈયારી દર્શાવી ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ દ્વારા સમલૈંગિક વિવાહને લઈને ચુકાદો આપવા તત્પરતા દાખવવામાં આવેલ છે. ત્યારે આવો કાયદો પસાર ન કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે આવા પ્રકારના લગ્ન ભારતની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા માટે ઘાતક છે, ઉપરાંત ધાર્મિક માન્યતા ઉપર ખરાબ અસર પડશે, જેથી આવા સમલૈંગિક લગ્ન તથા સમલૈંગિકતાનો જે કાયદો છે તે પસાર નહીં કરવાની માંગ સાથે સામાજિક સદભાવ સમિતિ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ માંગરોળ સામાજિક સદભાવ સમિતિના નેજા નીચે માંગરોળના જુદા જુદા જ્ઞાતિમંડળો સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રવર્તમાન સમયમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ સમલૈંગિક કાયદાને વૈધાનિક માન્યતા આપવા માટેનો કેસ છે એમની તૈયારી ચાલી રહી છે અને ચુકાદો નજીકના ભવિષ્યમાં જ આવે એવું લાગે છે, ત્યારે સમગ્ર હિન્દુ સમાજ અને સામાજિક સદભાવ સમિતિ આ કાયદો ન બને એ માટે આવેદનપત્ર સુપ્રત કરવા માટે મામલતદાર ઓફિસે આજે આવેલ અને મામલતદારશ્રીને આવેદનપત્ર સુપ્રત કરાયું.